જય સચિદાનંદ, નમો વિદ્રાગા, નમો વિદ્રાગા, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયામ, નમો આયરિયામ, નમો ઉપસાયામ, નમો ઉપસાયામ, નમો લોરે સબસાહુ, નમો લોરે સબસાહુ, એસો પંચનમુકારો, એસો પંચનમુકારો, સર્વ પાપ પણસમ, સર્વ પાપ પણસમ, મંગલાણમ ચ સર્વેસિ, મંગલાણમ ચ સર્વેસિ, પરમમ આજે આપણને આટલો બધો પર્સનલ યોગ મળે છે, લગભગ પર્સનલ ના મળે મળે છે તો બીજા બધા હોય તો બોલવું હોય કે કરવું હોય તો સંકોચ થાય. બહેનો બહેનો છે તો પૂછો તો એ બહુ સારું રહેશે. એક વસ્તુ એવી છે કે પ્રવચન કે વ્યાખ્યાન કથાથી બી પણ ફાયદો થાય છે, પણ દાખલો પ્રવચન વ્યાખ્યાન ને આપણે કથાને જોઈએ તો કે એક વ્યક્તિ બોલે છે, તમે સાંભળો છો તો એ ક્યાં સુધી જાય છે? ઇન્દ્રિયો સુધી થાય. ઇન્દ્રિયો સુધી જાય એટલે તમારા ઇન્દ્રિયોના ધર્મ બરાબર થશે, પાછું ને ક્યાં સમજાય. પણ આ દાદા ભગવાન પાસે જે જ્ઞાન છે અતિન્દ્રિય જ્ઞાન છે. હવે જો તમે પૂછશો નહીં અને તમે સાંભળશો તો ઇન્દ્રિયો બધું બરાબર થશે. ઇન્દ્રિયો તો તમારી બધી ટેમ્પરરી છે. હવે ઇન્દ્રિયોના દ્વારા આપણે આખું અતિન્દ્રિય જ્ઞાન સમજી લેવાનું છે કે આ બધું બરાબર છે. એના દ્વારા બરાબર સાંભળી લે તો અતિન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા સમજી લઈએ તો કામ થઈ જાય. તો એમાં તો આપણે કથા પ્રવચન કે વ્યાખ્યાન કરશો તો ફાયદો નહીં થાય, પ્રશ્ન ફાયદો થશે. શું કહે છે? એવું નથી, સાચી વાત છે. તો એક જ છે એ ભણાવે છે, પણ બધા ડોક્ટર થાય છે ના, તો બધા જ એન્જિનિયર થાય, તો બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભણાવે છે, એક જ છે. તો મારું તમે આપી છે, તને શું ફાયદો થશે? જો પ્રવચન કે વ્યાખ્યાન તેમાં તને શું ફાયદો થશે? પણ તમે બોલશો એટલે તમારા કોઈ પણ પ્રકારની ચેષ્ટા છે, તમારી મન વચન કાળની ચેષ્ટા છે, એનાથી શું છે ખબર પડશે. તમે બીમાર થયા, તમે મમ્મી કહે કે ડોક્ટર પાસે દવા લઈ આવ્યો, પોસિબલ તો એવું જ કરીએ છે ને આપણે. મારી બીમારી તમને આપું છું, લાગે કે સત્સંગ થાય છે પણ મારી બીમારી તમને આપું છું. હું આ રીતે અટક્યો છું, લટક્યો છું, ભટક્યો છું, પણ તમે એવી રીતે અટક્યા લટક્યા ભટક્યા નથી તો મારી વસ્તુ તમને શું કામ નહીં? કઈ જ કામ નહીં. તો પૂછો તો કઈ થાય ને. પણ આપણે તો એવી જ કરીએ છીએ, બધા હા પણ આપણે કરીએ છીએ. ચલો સાંભળવાનું વાંધો નથી, પાછું કે ના થઈ જાય. પણ મમ્મી મમ્મી પપ્પાને સાંભળી છે ખરા કે સંભળાવી દઈએ છીએ? હું તો સંભળાઈ ગયું છું. મમ્મી પપ્પાને સાંભળતા તો અહીંયા સાંભળે તો ચાલે, પછી આપણે ભાઈ હોય બેન હોય તો બધાને સાંભળીએ છીએ કે નથી સાંભળતા કે સંભળાઈ ગયું? હું તો સંભળાઈ ગયું છું. સાંભળવું પડે ને કોઈક વખત તો. હા, એ તો ઓપ્શન ના મળે તો સાંભળવું પડે. ઓપ્શન મળે તો મરી ગયો પેલો, તમારે તેલ નીકળી ગયું એટલે સાંભળતા જ નથી. પાછું ને સાંભળવાનો ભાગ પણ એક સારી વસ્તુ છે. તો કે મમ્મી પપ્પા એમને કઈ બોલતા કે કઈ હશે તો જ કહેતા હશે. એ તો આપણો ભાઈ બહેન છે કે વડીલ છે એમને બોલતા કે કઈ હશે તો જ પાછું ને. કારણ કે અમારો સત્સંગ ચાલતો સરસ ચાલતો હતો, બોલો નાનો છોકરો બધો કેમેરો લઈને આવ્યો એમ થયું કે ટિકિટ પૂરો થઈ ગયો. પાછું કઈ જ છે, પણ તેમ છતાંય લગભગ આપણે સાંભળતા નથી. નાના અત્યાર સુધી સાંભળી નાના એટલે જમીન ઉપર હજી બરાબર પગ નથી થયા, પણ જેવા જમીન પર પગ પડે પપ્પા તમને કઈ ખબર ના પડે, મમ્મી કઈ ખબર ના પડે. એટલે ગાડી લાવવાની હોય તો પપ્પા કે હવે આપણે આ મારુતિ ની ગાડી હારી છે, આપણે પેલી શું કે એસયુવી પેલી પેલી શું કે આપણે વેગનાર વેગનાર તો લવાય જ કે એસયુવી લેવાની હોય બોલ ક્યાં પપ્પા ને આપણે. એટલે પૂછીએ તો સારું કહેવાય, પૂછો વાતચીત કરો બહુ મજા આવશે. અને શિબિરમાં જે ગોઠવીએ છીએ એની પાછળ વ્યક્તિગત
બધું આવે, કારણ કે સમૂહમાં ઘણી વાર આપણે ટેવાલા ના બોલવાનું કે પૂછવાનું કરવાનું પછી પર્સનલ કેવી રીતે થાય. પ્લસ શિબિરમાં તો તમારે પ્રકૃતિને ઓળખવાની છે, તમે પૂછશો તો જ પ્રકૃતિ ઓળખાશે, અને પછી એ ઓળખાય તો પછી તમે ત્યારે હું એનાથી ઉપર રહી શકો, વાતચીત કરો તો એ રીતે. દાદાએ વાત કરી કે ભીડ બી ના હોવી જોઈએ લક્ષ્મીની ને ભરાવ બી ના હોવો જોઈએ. હવે આપણે જોઈએ છે કે દિવસે ને દિવસે આપણે આધુનિક, એટલે જેટલા આધુનિક થતા જઈએ છે એમ એમ લક્ષ્મી વાપરવાના બહુ બધા રસ્તાઓ ખુલતા જતા જાય છે. એટલે તમે જે વાત કરી, પહેલા તો એક કે બે ટાઈપની જ ગાડી આવતી હતી, એટલે આપણે એ ટાઈમે આપણી ઈચ્છાઓ બી સીમિત હતી, અને આપણે લક્ષ્મી લોકો ઓછી રાખે અને લોકોને સ્વભાવમાં જ સંતોષ હતો. પણ હવે એ સંતોષ નથી થતો, એટલે વેગેનાર હોય તો ઈચ્છા થાય એસયુવી લઈએ, એસયુવી હોય તો ઈચ્છા થાય કે હજી એનાથી સારી ગાડી લઈએ, અને એ રીતે બધી વસ્તુમાં. તો આમ કઈ વસ્તુને આઈડિયલી ભીડ બી ના કહેવાય ને ભરાવ બી ના કહેવાય ને આમ પ્રોપર લક્ષ્મીની એક આમ એટલે કેપ ક્યાં, એટલે આમ આપણે આમ બાર સેટ કરી શકીએ કે આ આટલું હોય તો આમ પ્રોપર ભીડ બી નથી ને ભરાવ બી નથી. હવે ભીડ ને ભરાવ એટલે શું કહેવા માંગે છે કે કોઈ પણ રીતે તમારી સમજણ ભૂલ વિનાની કરો. હવે સમજણ ભૂલ વિનાની થાય તો તમારે ભીડ ને ભરાવો નહીં. હવે જ્યાં સુધી તમારે સમજણ ભૂલવાની હશે તો ભીડ ને બરાબર હું જે બેલેન્સ કરવા જશો નથી, કારણ કે તમે જે કઈ પણ કરો છો એમાં તમે તમારી જાતને ઓળખતો નથી ને પરને પોતાના સ્વરૂપમાં છો, એટલે એટલા આધારે જ કરો છો કે આમ નહીં હોય તો આપણી સેફટી શું રહેશે, આમ નહીં હોય તો આપણી સિક્યુરિટી શું રહેશે, એ રીતે કરવા જાઓ છો. હાચો ને? તો દાદાએ તો બહુ મોટું કીધું કે ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ, ધેર આર ટુ પીપલ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ ને અનધર રિયલ. તમારે આ બે કહેલે એ એ વસ્તુ થી બધા તમારો પઝલ સોલ્વ થાય, પણ હજી એ વસ્તુ ક્લિયર નથી થતું. આમ કરું તો પઝલ સોલ્વ થાય, આમ કરું તો ના, ઇટ ઇઝ સેલ્ફ છે, કોઈ કર્યા નથી, કર્યા હોય તો સોલ્વ કરવા જવું પડે તમારે. હવે આપણે સોલ્વ કરવા જઈએ છીએ, મેં કઈ કર્યું હોય તો સોલ્વ કરવાનું રહે, પાછો ને કે ના સમજાય, પણ ઇન્ટિસેલ પઝલ ઉભું થયું છે. તમે ઇન્ટિસેલ થયું છે તો કેવી રીતે એને સોલ્વ કરો છે? તો એ પઝલ ને તમે જે રીતે જોવો છો એ રીતે જોવાનું નથી, પણ દાદાએ જે આપ્યું છે એ દ્રષ્ટિથી જોવાનું છે. એટલે પછી એ દ્રષ્ટિથી જોવું, એટલે પહેલા આપણી સામે જે આવતું હતું તો રિલેટિવ ને રિયલ માનતા એટલે પઝલ ઉભું થયું. હવે રિલેટિવ ને રિયલ માનવું એટલે શું થયું? જે રિયલ છે રિલેટિવ એક્ટિવ થઈ ગયું. બની કે બકરું કરતા હું પી જાય, અને હું કરતા બકરું પી જાય, અને કાઢતા કરતા થા લાગે એટલે બે પી જાય, એટલે પાંચમાં બે પી ગયા છે. એટલે હવે આપણે ઉલમાંથી ચૂલમાં છે, એટલે ઉલમાંથી ચૂલમાં એટલે ફસાઈ ગયા, એટલે હવે નીકળવા પ્રયત્ન કરે તો ઓર ખૂંપાઈએ, એટલે આ દલદલ જેવું થઈ ગયું છે. તો દાદા આખા દલદલ માં કેવી રીતે બહાર કર્યા? તે ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ થયું છે, સ્વયં થયું છે, કોઈએ નથી કર્યું. કોઈએ કર્યું હોય તો આપણે જાતે બધું કરીને કરવાનું ભાગ, એટલે ઇટસેલ્ફ થયું છે તો કશું કરવાનું નથી, ખાલી સમજવાનો ભાગ રહે. હવે સમજવાનો ભાગ રહ્યો તારે ખબર પડે મારું નામ છે, હું નથી, એની જગ્યાએ હું દીપેશ છું, હું જયમેશ છું, વાતું ને કાણા સમજાય, એટલે પઝલ ઉભું થઈ ગયું. મારું નામ છે અને હું કોણ છું જાણી લીધું, બાય રિલેટિવ પરથી દીપેશ, બાય પરથી સિદ્ધાર્થ પરથી, અને પછી જેવું આ રિલેટિવ જુદું પડ્યું એટલે કરતા પણ બદલાઈ ગયું, વ્યવસ્થિત શક્તિ કરતા થઈ ગયા. જો વ્યવસ્થિત શક્તિ કરતા થઈ ગયું એટલે પછી તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. આ થયું, હવે વ્યવસ્થિત થી આ બધી વસ્તુ મળે છે. તેમ છતાં તમારી બિલીફમાં એવું છે કે આમ કરે તો જ આમ થાય, આમ કરે તો આમ થાય, આટલું હોય તો જ આમ થાય, સમજાઈ ગયું.
તો કે આ રિલેટિવ છે, આ રિયલ છે રીતે સમજાય ગયું. બીજું આ જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તેમણે બહુ સરસ કીધું કે જો કે આ સૂર્ય ચંદ્ર તારા છે, જો તમને કોઈ પાયો કે ડેકો દેખાય છે જો કેટલા આવતા થી ટકી રહ્યા છે, તમારું બધું વ્યવસ્થિત શક્તિ ચલાવશે. અમારે કરવું ને પણ તેમ છતાં પોતે કરનારો થઈ ગયો છે, પોતે કરનારો થઈ ગયો છે એટલે ત્યાં કઈ ભીડ ને ભરાવો નહીં, ત્યાં ક્યાં તો વધારે આવશે એટલે વરસાદ વધારે પડશે. પણ સમજી લો કે વરસાદ વધારે પડ્યો છે એટલે તમારે જોઈએ એનાથી વધારે આવ્યું છે, એટલે બે મહિના બે વર્ષ ત્રણ વર્ષ તમારા પાણી નો દુકાળ પડશે, વરસાદ નહીં આવે. ભીડ અને ભરાવો નહીં એટલે ક્યારે થશે, કે તમે કુદરત પ્રમાણે ચાલતો તો થશે, તમે કુદરતી થઈ ગયા. ખાલી ચાર ગતિને 84 લાખ યોનિમાં મનુષ્ય રાશિને નિરાશ્રિત કીધું છે. નિરાશ્રિત એટલે ખબર છે શું કહેવા માંગે છે? નિરાશ્રિત એટલે શું છે ખબર છે? હા, એટલે કોઈનો ઇન્ડિપેન્ડન્ટ. કે નિરાશ્રિત એટલે રેફ્યુજી. રેફ્યુજી, ઓકે. આ સમજ્યા ને? હા. એટલે એને ખરાબ ભાષામાં કહું, નહીં ઘરનો નહીં ગાંઠનો, એ જેનો કોઈ આશ્રય ના હોય, કોઈ જગ્યા ના હોય. રેફ્યુજી, જેનો ઘર નહીં, ઘરનો નહીં ને ગાંઠનો નહીં. હવે નિરાશ્રિત ને આપણે દાખલાથી સમજવું, જયારે ભારત પાકિસ્તાન નહીં કરતું તો કોઈ નિરાશ્રિત હતું, અને ભારત પાકિસ્તાન જુદું થયું એટલે નિરાશ્રિત થયા. પાકિસ્તાન થી હિન્દુ આયા એ બધા નિરાશ્રિત કહેવાય, કારણ કે પાકિસ્તાન ના કહેવાય. સાચું ને? અને અહીંથી મુસલમાન ગયા એ પાકિસ્તાન માટે તમારે નિરાશ્રિત થાય, ભલે અહીંયા ગમે એટલું હોય ત્યાં કઈ નથી. બે એક જ ચાલે એટલે સ્વીકારવાનું, પણ ત્યાં કે આ ઇન્ડિયા થી આવે છે, કારણ કે ઇન્ડિયા થઈ ગયું એટલે પેલા પાકિસ્તાન થી હિન્દુ આવે છે, નિરાશ્રિત થઈ. નિરાશ્રિત એટલે નિરાશ્રિત છે. હવે આ તમારા ક્યાં નિરાશ્રિત થઈ ગયા તમારે, એટલે આ મનુષ્ય રાશિ ચાર ગતિ ને 84 લાખ ખાલી મનુષ્ય રાશિ ને નિરાશ્રિત કર્યું છે. હવે નિરાશ્રિત એટલે નહીં ઘરનો નહીં ઘાટનો. તમે કદાચ કોઈ શીરી લાવી હતી, હમ લોગ કે કોઈ શીરી લાવી હતી, એમાં કોઈ નિરાશ્રિત ઉપર જ હતું, તો કોઈ કોઈ કે આ નિરાશ્રિત તમે ગુસ્સો આવતો હતો કે હું ભારત નો છું, પાકિસ્તાન ભારત એક જ છે, મને કેવી રીતે રિફ્યુજી કહે, તો અપમાન જેવું લાગતું હતું. આ શું ને? હવે નિરાશ્રિત છે એટલે ત્યાં સમજવું પડશે તમારે. હવે નિરાશ્રિત એટલે તમારે બધું જ કરવું પડશે, તમારે કમાવું હોય તો ભણવું પડશે, કમાવું હોય તો મહેનત મજૂરી કરવી પડશે. વાત છે ને? એને નિરાશ્રિત. હવે નિરાશ્રિત કેમ થયો? હું દીપેશ છું આ બિલીફે તમને નિરાશ્રિત કરી દીધું, હું કરું છું આ માન્યતાએ તમને નિરાશ્રિત કરી. એટલે હવે તમે કરો, ઉધર જગ્યા તમે કરો, થાકી જાવ ત્યાર પછી મને યાદ કરશો, પાછો આવી જઈશ, પણ હું તમને હવે કોઈ રીતે હેલ્પ નહીં કરું. હવે મનુષ્ય સિવાય બીજું આખા જગતમાં તમે જો એ બધા આશ્રિત છે. આ ઝાડ પણ પશુ પક્ષી જો આશ્રિત છે, આ ઝાડને એનો વિકાસ કરવો હોય તો બેઝિક એને હવા પાણી પ્રકાશ જોઈએ, તો સવારે 4 વાગે ઉઠીને 5 કિલોમીટર દૂર નદી પાસે પાણી પીવા જેવું નથી પડતું, એ વરસાદ એને પાણી આપે છે. અને એનું બંધારણ એવું છે કે જમીનની અંદર નીચે પાણી હોય તો એ બધું ત્યાં વિકાસ પામે, ત્યાંથી પાણી લઈને એ જીવે તમારું. એટલે આ બધા કુદરતી છે અને આપણે બધા અકુદરતી થઈ ગયા. હાચું ને? એટલે મનુષ્ય સિવાય કુદરત બધાને હેલ્પ કરે. તમે ઉત્તર ધ્રુવ રહેવા જાવ તો 2 દિવસમાં મરી જાવ, અને ત્યાં જે પશુ પક્ષી છે ત્યાં તમારે જીવી એનું આયુષ્ય હોય 5, 25, 50 સુધી જીવે તમારે, આટલી સુધી થયું. હવે નિરાશ્રિત થયા છે તો દાદાએ તમને જ્ઞાન આપ્યું એટલે તમે જ્ઞાન અને જ્ઞાનીને આશ્રિત થયા, એટલે હવે બધી જ વસ્તુ કુદરત તમને હેલ્પ કરે, એટલે તમને કુદરતી બનાવ્યા. પાછી ને હવે નિરાશ્રિત આપણે બીજી રીતે સમજીએ, આપણે હવે નિરાશ્રિત એટલે તમને રાષ્ટ્રીયતા નથી મળી. હવે તમને રાષ્ટ્રીયતા નથી મળી અને અહીંથી તમે પાકિસ્તાન જાઓ અને ત્યાં તમે પકડાવો તો તમને ઘર મળે કે જેલ મળે? જેલ. જેલ મળે. એ તો પાકિસ્તાન થી કોઈ આવે તો એને જેલ મળે. પહેલા પહેલા તમને રાષ્ટ્રીયતા મળવી જોઈએ. દાદાએ તમને જ્ઞાન આપ્યું એટલે જ્ઞાન અને જ્ઞાનીને આશીર્વાદ એટલે રાષ્ટ્રીયતા મળી. હવે કઈ બી કરશો તો તમને કઈ બી જેલ મળશે નહીં. જેમ તમે અમેરિકા જાઓ
તો તમારે અહીંયા રાષ્ટ્રીયતા એટલે તમારું બતાડજો કે ઇન્ડિયાનો છું, એટલે પછી એના આધારે તમે પાસપોર્ટ ના આધારે પછી વિઝા નું બધું એ થાય, પછી અમેરિકા જાઓ છો, ત્યાં પછી ધંધો કરો છો, ત્યાં તમને સિટીઝનશીપ ને આ બધી વસ્તુ મળે છે. આ આખો બેઝ છે, આ સ્થૂળ ભાગ છે, પણ એવી સૂક્ષ્મમાં આ વસ્તુ છે. એટલે દાદા એ તમને જે નિરાશ્રિત હતા એમાંથી તમને જ્ઞાન અને જ્ઞાની ને આશ્રિત થયા, એ આશ્રિત થયા એટલે એ સમજણ થશે તો તમારી પાસે પૈસા આવશે કે નહીં આવે તો તમે ત્યાં આગળ બેલેન્સ વાળું તમારું જીવન જશે. ભીડ નહીં ભરાવો નહીં પડે, એટલે તમારે કોઈ બી જગ્યાએ આપવામાં તમને ઝીઝક નહીં થાય. કારણ કે તમે પૈસો છેલ્લો જે પૈસો આપો છો એ પછી તમને સવારે ચાર માણસે કે નહીં મળે વિચાર નહીં કરે, આપી જ દેશે. હાથું ને એટલે કે અત્યારે મેં સાંજે પૈસા આપ્યા છે અને ચા તો મારે સવારે પીવાની છે, એમાં તો કેટલો સમય છે એ આવી જશે. હા, એટલે આ બહુ આ પોઈન્ટ બહુ સાચો લાગ્યો. એટલે નર્મદા પરિક્રમા મેં કરી હતી ને 2021 માં, ત્યારે એક બી રૂપિયો લીધા વગર ઘરેથી નીકળ્યો હતો. એટલે મમ્મી અમુક આપ્યા હતા, એટલે પેલો મૂકો આવ્યા હતા તો કે નીકળે છે, ભલે આવે નહીં નીકળ્યો તો એમને થોડાક આપ્યા હતા. મારી સાથે મને મૂકવા મામા આવ્યા હતા, પ્લીન આનંદજી આવેલા અને એક બીજા જેમણે પહેલા પરિક્રમા કરી હતી એ આવ્યા હતા. તો એ બધાને મળીને કંઈક 700-800 રૂપિયા હતા. હવે સ્ટાર્ટિંગમાં ઘણા દિવસ પરિક્રમામાં હતો એટલે પહેલા દિવસથી બધું સાંભળીને ગયો હતો, તો એવું કીધા હતા કે નર્મદા મૈયા બધું કરે, જે બી એટલે નર્મદા પરિક્રમામાં તમે જે રીતે કીધું કે નર્મદા પરિક્રમા કરે એ ને નર્મદા મૈયાનો આશ્રય હોય, એટલે એને કઈ કરવાની ચિંતા ના પડે. અને આપણને સમજણ બી હતી દાદાની કે દાદાનો આપણી સાથે હોય રક્ષણ. એટલે મને યાદ છે ખાસા સમય સુધી મારે કોઈ બી વસ્તુ કરવી હોય ને તો એની પહેલા એ વસ્તુ આવી જાય. એટલે મારે એક જગ્યાએ એટલે ચંપલ હતા, હવે રૂપિયા તો લઈને નથી ગયો તો એ ફાટી ગયા હતા, તો નવા બૂટ લેવા પડે એવું હતું. હવે નવા બૂટ માટે પૈસા જોઈએ, હવે એના માટે એક જણ અમે એકદમ ગરીબ લાગે અને અચાનક જ આવીને મને કે આલો 500 અને નીકળી ગયો. હવે આપણને ચમત્કાર જેવું લાગે કે આ કેવી રીતે, પણ પછી ખબર પડી કે પેલા બૂટ ફાટવાના હતા અને એ બૂટ માટે જરૂર પડશે તો એની પહેલા આવી ગયા. પણ પછી એવું થતું ગયું કે ધીરે ધીરે છે ને થોડુંક થોડુંક એક્સેસ ભેગું થતું ગયું. એટલે એક ટાઈમ એવો આવ્યો 50-60 દિવસ થઈ ગયા અને ખબર નહીં જ્યાં સુધી મનમાં વિચાર નહોતો ને સાચો છે આ રૂપિયા કે આગળ નહીં મળે તો શું, ત્યાં સુધી મને યાદ છે બધું પ્રોપર ચાલતું હતું, બધું મળતું હતું બી ને થતું હતું બી. પણ જેમ જેમ થોડુંક થોડુંક બચાવતો ગયો કે આમ 100 રૂપિયા આવ્યા છે ને એવું વાપરી નાખ્યા, પણ કે 10 થોડા બચાવી રાખ ને આગળ કઈક કામ લાગશે. આમ એ જે પેલો એક અંદર એ જેવું આમ એક 2-2.5 હજાર રૂપિયા જેવું એક્સેસ આવી ગયું. એટલે પછી એક જગ્યાએ એક સાધુ મળ્યા અને એ મને કે હું એમની સાથે 2-3 દિવસ ચાલ્યો, એ બધું એમના વ્યવહારનું થી જે બી શીખ્યા તે બધું મને સમજાવતા હતા. છેલ્લા દિવસે છૂટવાનો પ્રસંગ થયો ને એટલે મેં એમને કીધું, મને આમ મેં કોઈકને પરિક્રમા નથી પૂછ્યું કે હું શું આપું, પણ તમને આપવાની ઈચ્છા થઈ છે શું આપું, તો કે તારે આપવું જ છે, મને કઈ નથી જોયું, મારી પાસે બધું છે ને મળે છે બધું, પણ કે તારે આપવું હોય ને એક કામ કર, આગલા આશ્રમમાં જ્યાં જઈએ ત્યાં ભંડારો કરાવી. અને ભંડારામાં તું મને 1000 રૂપિયા આપ તો જમાડીશું અને બીજા 1000 રૂપિયા આપણે વાટીશું. મારી પાસે ભેગા થયેલા એ કંઈક 2700-2800 કે એવા જ થયા હતા. મેં કીધું કે મહેનતથી આખા ભેગા કર્યા છે આટલું ચાલી ચાલીને, આમ 10-10 રૂપિયા બી આમ ત્યાં આમ 10 રૂપિયા બી બચાવીએ તો અંદર બહુ આનંદ થાય કે યાર 10 રૂપિયા બચી ગયા, 10 રૂપિયા બચી ગયા એમ કરીને બચાયા છે ને યાર એક સાથે 2000 જાય છે. તો ત્યારે તમે કીધું ને એવું થયું કે હું જ્યાં સુધી નર્મદા માને આશ્રિત હતો ત્યાં સુધી આમ બધું મળી જતું હતું, પણ જેવું બચાવવાનું ચાલુ કર્યું તો એ જે કુદરત છે એટલે આમ સીધો ફટકો ખસી જાય. બચાવવા ગયો તો સીધું એક સાથે જતું રહ્યું. હવે એમણે મેં પૂછ્યું છે એટલે એમને મારે આપવું બી પડે એટલે 2000 આપી દીધા. પણ પછી એ દિવસે આમ જયારે અંદર એ થયું એટલે પછી ખબર પડી કે આવું આમ બચાવવા ગયો ને એટલે આવું થયું એક સાથે જતો કરવામાંથી ખસી જશે. હા, તમને કારણ સમજાય અને તમે આમ કરતા રહ્યા સામાન્યપણે અમુક વ્યવહાર હોય એનાથી વિશેષ ના હોય વિશેષ થયા એટલે કુદરત ત્યાંથી ખસી જાય. તમે જો તમારે ઘર બનાવવું હોય
તો પૈસા જોઈએ અથવા તો ના તો તમારે એનું નોલેજ જોઈએ, એટલે શીખવું પડે, એટલે સિવિલ એન્જિનિયર થવું પડે. વાંચું ને, પણ જો પશુ પક્ષીના ઘોસલા તમે જુઓ, એવી ચાંચ માંથી બધું લઈને આવે છે, કેવી રીતે કરીને બનાવે છે, તો તમને પોતાને લાગે આ તો કેટલું સરસ રીતે બનાવે છે. કુદરતે બધી વસ્તુ એને આપેલી જ છે. વાંચું ને, પણ ક્યાંય ક્યાં મનુષ્ય એક જ એવો છે કે કુદરતી છે, એટલે આ ભૂકંપ કોઈ લાવતું નથી, મનુષ્ય થી આવે છે. આ કોરોના કોઈ નથી લાવતું, મનુષ્ય થી આવશે. એનું જે એનું કુદરતી પણ તૂટે છે ને, આ કુદરતી પણ એટલું બધું વધી જાય છે. વાંચો ને, એટલે એને આપણે આપણી જે ગુજરાતી ભાષામાં એને શું કહે છે, ઓવરવાઇઝ કહે છે, ડોર ડાયો કહે છે. એટલે આ ભૂકંપ આવે છે, સામાન્ય દેશમાં આવ્યો તો સામાન્ય ઘણા બધા જીવો 1.5 હોય. કુદરત 1.5 ડિસ્ટ્રોય કરવા નથી આવ્યો. સાચો ને, 0.5 ડિસ્ટ્રોય કરવા આવ્યું છે. હવે તમને ખ્યાલ આવે કે આ ઓવરવાઇઝ થયા છે એના આધારે છે, તો ખાલી 0.5 છે જે વધારે પડતું છે, એનું પ્રતિક્રમણ કરો તો તમે બચી જશો. બરોડા એક્સપ્રેસમાં ઉતર્યા તો એસ ને ત્યાં બ્રશ કરવાનું, નાવાનું, ચા નાસ્તો કરવાનો, તો હું નાતો હતો અને બીજા ચા નાસ્તો કરવાનો. તો ત્યાં ગાડી તમારે આવ્યો હતો, મેં તો પહેલી વાર જ અનુભવ કર્યો હતો, ભૂકંપ કઈ અનુભવ જ નતો કર્યો. પછી આમ ઉભો થયો, બહાર જોયું તો બધો અવાજ થતો નીકળતો, તો મેં રૂમાલ પહેરી બહાર નીકળ્યો. અને પછી બીજા બધા ચા નાસ્તો કરતા ઉભા થઈને દરવાજે બહાર નીકળ્યા, દરવાજા પાસે આગ બંધ થઈ ગયા. પાછા એ ફરી પાછું નહીં લીધું. પછી કીધું કે હવે ટીવીમાં જોયું શું છે કે શું નહીં. અમદાવાદ આવ્યા 12:30 એક વાગે આવ્યો તો હચમચી ગયું બધું. શું ફોન આવવા મારે, આમ વીક લાગે છે, ચક્કર આવે છે, આમ છે તેમ છે, ફલાણું છે. તો મને કઈ મળ્યા હતા, હું પેલા ફોન પર વાત કરતો હતો. તો મારે શું જવાબ આપવો એમ કે પૂછું છું, એટલે મેં કહ્યું આ તમને વીક લાગે છે, બરાબર છે. મેં કહ્યું તમે ભૂકંપ ને તમે બોલાયા તક ના, મેં તો નથી બોલાયા, તો હવે કાઢવાનો તક ના કાઢવાનો નહીં, એને મેં તો આ છે, એને મેં તો જતો રહે. બરાબર છે, ભૂકંપ આવ્યા ત્યારે તો વીક લાગી ગયો, હવે જતો રહ્યો, હવે શાની વીક છે, એમના કે તો જ વીક લાગે છે. કેમ વીક લાગે છે વીક? જે વિનાશી છે ને અવિનાશી કરવા પડતો, તો પાછો ને આ ભૂકંપે તમને એને વિનાશી ને વિનાશી બતાવી દીધું. પાછો ને, જેમ આપણે વાઘનું મોડું પહેરીએ ને, વાઘ નથી તમારો. એટલે જે અવિનાશી ને વિનાશી કરવા ફરે છે, કારણ કે હું જૈમેશ ભાઈ થઈ ગયો, જૈમેશ તો વિનાશી છે, પણ આત્માનો સહકાર છે, એટલે હવે પોતે એ અવિનાશી થવા જાય છે. એટલે આ ભૂકંપ બતાવ્યો, આ વિનાશી છે એ તમે અવિનાશી માની ગયો એટલે ભય લાગે છે. મેં બરોબર તમને બતાવ્યું કે આ તો વિનાશી છે, તો ભાઈ ભય જતો રહે તમારે. આપણું એને પછી મેં કહ્યું ભાઈ આ ભૂકંપ છે તો શું છે, તો કે કોઈને હેરાન કરવા નથી આનો. કુદરત શું કરે છે, એ 1 ને ડિસ્ટ્રોય કરવાયું છે, 1.5 ને ડિસ્ટ્રોય કરવાયું છે, કે 0.5 ને ડિસ્ટ્રોય કરવાયું છે? તો બધા બોલ્યા 1.5 ને ડિસ્ટ્રોય કરવાનું છે. સાચું ને કે ના? એટલે એ રીતના બધા દોષો દેખાય, એટલે એ રીતના એના બધા પ્રતિક્રમણો કરવાનું. 0.5
હવે અમારે તો અમદાવાદમાં અમારે હિલપાર્કમાં જ પડેલું તો એ ફરી મહેન્દ્રાલ નીચે હિલપાર્ક અને મીનું ત્યાં હતા તમારે આખું મકાન પડ્યું પણ એ પાયો પડે પણ આખું મકાન ખોખા ને ખોખા ઉભા રહ્યા કોઈ માણસ મરી ના ગયો પણ બીજા બધા કેટલા ઠેકાણે એ બધી વસ્તુ થઈ બધા જોવા ગયા ને જોયા પછી તો એ લોકોને ઘણા ટાઈમ સુધી એની અસર પડે અમે તો આટલું થતું તો રૂમ ની અંદર સુતા હતા કશું કેવું નતું થતું એટલે એ બધા ભાઈ સત્સંગ થયો બધી વસ્તુ એટલે સત્સંગ બહુ સરસ થયો એના ઉપર વાતો નીકળી બધી શું પણ ધીરુભાઈ આયા સત્સંગ લગભગ પૂરો થયો ને દરમિયાન કે કે એક જણનો ફોન આવ્યો છે એમ કે જેટલું જલ્દી બને એટલું અમદાવાદ છોડીને બીજે તમે જતા રહો કે આ તો કશું જ નથી એમ કે ભૂખમ એનાથી ગામ વિનાશ મોટો થવાનો છે કે જેટલું બને એટલું અમદાવાદ છોડીને જતા રહો હવે એને જેનો ફોન આવ્યો એમને છોકરાનો ફોન આવ્યો કોઈ જ્યોતિષે વાત કરી હતી એનો રેફરન્સ આપ્યો કે ગઈકાલે જ ફોરકાર કર્યું આજે આ સાચું પડ્યું એટલે એની ભવિષ્યવાણી સાચી છે સાચું ને કે ના સમજાય એટલે કે આ તો કશું જ નથી પણ એનાથી ભયંકર કહેવાનું એટલે હવે એના છોકરાએ કીધું કે તમે જયમેશભાઈ ને કે ઉત્તમભાઈ ને કહેજો ને પછી એ એમની ભાષામાં સમજાવતા પણ એનાથી સહન જ ના થયો એટલે ગભરાઈ ગયા એટલે બધા બેઠા હતા ના કીધું એટલે બધા ગભરાઈ ગયા એટલે એકદમ સોંપો પડી ગયો અને એ તો બોલ્યા કે હવે જયમેશભાઈ એનો જવાબ આપશે આપણે કહેવત છે કે ધરતી નો છેડો ઘર અને બીજી ઇંગ્લિશમાં કહેવત છે કે ઈસ્ટ ઓર વેસ્ટ હોમ ઇઝ ધી બેસ્ટ આતું ને ધરતી છે ધરતી નો છેડો ઘર છે ઈસ્ટ ઓર વેસ્ટ બેસ્ટ આપણું નીચ ઘર ને પોતે પોતાને જાણવાનું પોતે પોતાને જાણે જાણે પછી એ રે આપણા પોતાના નીચ ઘરમાં આવે તો પછી ત્યાં પ્રોબ્લેમ ના આવે એટલે ધરતીનો છેડો ઘર આ રીતે છે અને ઈસ્ટ ઓર વેસ્ટ હોમ ઇઝ ધી બેસ્ટ તમારે વાત નીકળી તો હવે આ પરિસ્થિતિમાં કોઈને સીધું જ્ઞાન આપવા જાય તો એ ના થાય મેં કીધું તમે કીધું ને આપણે અમદાવાદ છોડીને જતા રહીએ બોલો ક્યાં જવું છે એનો જવાબ નથી એટલે પછી મેં જરા એ જવાબ ને જરા ડ્રામેટિકલી કીધું તો ઇન્ડિયામાં આર્થિક રીતે સદ્ધર રાજ્ય કે દેશ સ્ટેટ ગણ મહારાષ્ટ્ર છે આપણે બોમ્બે બધા જતા રહીએ બોમ્બે જે પણ ત્યાં તો ધડાકા ભડાકા હતા ત્યાં આતંકવાદી છે ત્યાંય શીખી છે તો હવે ઇન્ડિયાના બીજા બધા રાજ્યોમાં બધે આજુબાજુ ચારે બાજુ બધું આતંકવાદો બધી વસ્તુ એટલે ઇન્ડિયામાં કોઈ જગ્યાએ જાય તો સેફ્ટી નથી આજુબાજુ દેશો છે ત્યાં ત્યાં બધું આવું જ છે એવું તો એશિયા ખંડ છે ત્યાં એવું છે એક દેશ એવો છે કે ભૂકંપ આવે પહેલા ખબર પડે છે આપણે ત્યાં જતા રહે ત્યાં જતા પણ ત્યાંય મરી તો જાય છે માણસો એટલે ત્યાંય સેફ્ટી નથી એવું એક દેશ એવો છે અમે ઇતિહાસ ભણતા હતા તો આટલો નાનો દેશ છે પણ કેટલાય દેશોને એને ગુલામ બનાવી દીધો તમને જ્ઞાન આવ્યું ત્યારે જગત ને ખસેડવા જઈએ છીએ સંજોગ ને ખસેડવા જઈએ છીએ વ્યક્તિ ને ખસેડવા જઈએ વસ્તુ ને ખસેડવા જાય છે પોતાનું અજ્ઞાન નથી ખસેડતો ભોગવતો નથી કર્મ ને ફેસ નથી કરતો કર્મ ને ઇગ્નોર ખસેડવા માટે આટલું બોલ્યો કે આપણે અહીંયા જ બરાબર છે
એટલે પછી મેં કહ્યું હવે કોઈ પિક્ચર નું ગાયન ગાવું તો ગવાય ને, તો કાંઈ ગવાય ને, તો કોઈ જીના યા મનના યા ઇસકે સિવાય જ્ઞાન ના થાય, વાત ને કે ના થાય. એટલે આ રીતે આખી વસ્તુનું સમાધાન. હવે આ જયારે આવ્યું તો બધાની અંદર જે ભય ઉભો થયો તો એકદમ નીકળી ગયો. અને એ નિમિત્તે તમારે તુષારે એ નિમિત્તે ચાર કે પાંચ કડી એને નીકળેલી દાદાના જ્ઞાન વિશે, દાદાના અક્રમ. પછી પુષ્પા બને એ કરીને એક પદ બનાવી દીધું. એટલે આટલી મોટી વસ્તુ છે. કુદરત તમને હેરાન કરવા નથી આવતું, તમને તમારા સ્વરૂપ બેસાડે છે. હાથું ને એને દુકાળ આવે છે કે રોગચાળો થાય છે કે ભૂકંપ થાય કે આ બધી વસ્તુ એવી છે. એટલે દાદાએ તમને જ્ઞાન આપ્યું એટલે તમે દાદાને આશ્રિત થયા, એના જ્ઞાનને આશ્રિત થયા, એટલે તમારું નિરાશ્રિત પણ ગયું. હવે એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે, એની રીતે તમને મળી બધું વસ્તુ મળી આવશે. એટલે ભીડ ને ભરાવો નહીં, એટલે પહેલા પહેલા તમારો દાદાના જ્ઞાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ, તો પછી તમારે બધી વસ્તુ થાય. અમારા અમદાવાદમાં 77-78 સત્સંગ ચાલે છે, હજી બેલેન્સ 0 છે, પણ દર વર્ષે લાખો કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે અને બધું મળી આવે છે. કોઈ ઠેકાણે કહેવું પડતું નથી કે જાહેરાત કરવી નથી પડતી, અને કોઈ નિમંત્રક પણ નામ નથી કરતા કે આના નિમિત્તે આ થયું ને આમ છે કે તેમ. તમે પ્રોગ્રામ રાખ્યો એના જે બી પ્રેસિડેન્ટ કરો, ડાયરેક્ટર કરો, ચેરમેન કરો, ટ્રેઝર કરો, એ તમે પૂર્ણ થઈ ગયું એટલે પતી ગયું વિસર્જન. કોઈ એનો વેટ કરતા નહીં કે ચલો ભેગું કરીએ કે આ બધું જે 0 બેલેન્સ છે ને પ્રોગ્રામ ચાલે. જાત્રા હોય તો કોઈની પાસે એડવાન્સમાં પૈસા નથી માંગતા, અને આપ્યા હોય એટલે તમારે કેન્સલ થાય તો પૂરેપૂરા પૈસા પાછા આપવાના. હાથું ને યાત્રામાં 1000 નો ખર્ચો થાય પણ 200 જ રૂપિયા જ માંગે, બસનું ભાડું 225 હોય પણ 200 રૂપિયા જ માંગે, ક્યાંય જોડવાનો એક રૂપિયો આવ્યો નથી. આ બધા પ્રયોગ આ હશે, આ તમે પ્રયોગ કર્યા હશે તો તમારે ધાર્મિક તમારે પાસે એક રૂપિયો નથી, પણ તમારે જે પ્રોજેક્ટ કરવો છે એમાં 1 કરોડ રૂપિયા જો છે પણ તમને મળી જશે. પણ છેલ્લી સમય નો પ્રયોગ છે, છેલ્લી 5-10 મિનિટમાં તમને 1 કરોડ આવશે. હા સમજાય કે ના સમજાય? પણ આવશે 100%, કારણ કે તમે કુદરતી થયા. કુદરતી થયા એટલે આખું જગત તમારું છે, તમારે કઈ બી જોયે તો તમે કુદરતી થી જ આ બધું તમારું જ છે, કોઈનું નથી. એટલે કે ભોગવે એનું જગત છે, સાચું ને? તમે ભોગવતા નથી એના પ્રોબ્લેમ છે, ભોગવે એનું જગત છે. એ ભોગવે તમારું છે, ખાલી તમે કુદરત છે, કુદરતી તો બનાવી દીધું. અને તમે વર્તે ના વર્તે તો પૂર્વનું કર્મ છે, પૂર્વનું અગ્નિ અને પ્રજ્ઞ તો ધ્વજ ચાલશે. પણ એટલું સ્પષ્ટ થઈ ગયું કે આ રિલેટિવ જ છે, એટલું સ્પષ્ટ થઈ ગયું કે ચલાવનારો કોઈ છે નહીં. વૈજ્ઞાનિક સાયન્ટિફિક પુરાવા ભેગા થાય છે એ ચલાવનારો કે કરતા જ છે. એટલે આટલી દ્રષ્ટિ તમે કુદરતી થઈ જાય, તમારે જે જોઈતું હોય જે કરવું હોય થશે. અમારા જીવનમાં અમે કહેવાય ને કે લગભગ અમે કશું કરેલું નહીં, અથવા તો અમે એમ કહેવાય કે નાપાસ કહેવાય, અથવા તો લોકોની ભાષામાં છાપેલા કાટલા, અમને કોઈ કામ ના સોંપે, કશું ના સોંપે. પણ દાદાને મળ્યા ને દાદાએ જે રીતે જ્ઞાન આપ્યું, અમારી પાસે કોઈ બી કામ આવ્યું હોય અમે જીવનમાં કરેલું જ ના હોય, જોયેલું પણ ના હોય, પણ મારી પાસે કામ આવ્યું છે તો કુદરત મને નિમિત્ત બનાવે છે, તો મારે નિમિત્ત તરીકે રહેવાનું છે. મને નથી આવડતું, મને આવડે છે, એ કોઈ દિવસ કોઈ જગ્યાએ ભાષા નથી પૂછે અને થયું છે. એમાં બધી જ જરૂર પડે, પૈસાની વિધિથી બધી જ જરૂર પડે, પણ મળી આવે સાપનું જ કરવાનું છે. એટલે દાદાની પાસે આ હતું ને આ બધી વસ્તુ છે. એટલે દાદાએ તમે જો મંદિર નું હતું પણ ક્યાંય કોઈને પૈસા આપવા માટેની વાત નથી કરી. ઇવન ધારો કે એમને કર્યું તો ખાલી તમે તમારા મનમાં નક્કી કરતો, મને કહેતા નહીં કે મારે 1 લાખ રૂપિયા આપવા છે કે 50,000 આપવા છે, એવું કહેતા નહીં. તમે મનમાં નક્કી કરો કે અંગૂઠે અડીને વિધિ કરી જા, આટલી મોટી વસ્તુ છે. બીજા તો કોઈ પણ રીતે ઇમોશનલ કરે કે મને શ્રીમંદર સ્વામી સપનામાં આવ્યા હતા અને આ છે અને આ છે અને આટલા ટાઈમમાં બાંધવાનું છે નામ છે, બોલો કેટલા લખાવો કેટલા લખાવો, એવું કશું દાદા નથી. અમારા જૈનોમાં તો બધું ખરું એમને જોયેલું છે. અને આ કુમારી દિલે દાદાને જોઈને જે કુમારી ક્યાં કશું જોઈએ અને બેન બેન તો બિલકુલ ના જોઈએ.
દાદા એ તો એવું સ્પષ્ટ કીધેલું પત્રકાર પરિષદ હતી તમારે, ત્યાં લક્ષ્મી નો વ્યવહાર છે, ત્યાં સ્ત્રી નો વ્યવહાર છે, ત્યાં ધર્મ નો તેમ માનવું. તો આટલી વસ્તુ તમારી જતી રહી, પરંતુ તમારું પરફેક્ટ થઈ ગયું. ખાલી જ્ઞાની પુરુષને તમે સમજ સમજ કરો, અથવા તમારે કોઈ પણ પ્રકારની સક્સેસ જોઈએ છે, વ્યવહારમાં જોઈએ છે, પારિવારિક સક્સેસ જોઈએ છે, વૈવાહિક સક્સેસ જોઈએ છે, કે આર્થિક કે કોઈ પણ પ્રકારની સક્સેસ જોઈએ છે, આ દાદાના દ્રષ્ટિથી તમે વ્યવહાર કરશો એમાં સક્સેસ આપણને મળશે. કારણ કે દાદાની દ્રષ્ટિ તમને નિર્દોષ બનાવે છે, આ તમે નિમિત્ત તરીકે બનાવો છો. નિર્દોષ તમારે દ્રષ્ટિ બનાવે છે, નિમિત્ત બનાવે, તમારું કામ 33 કોટી દેવી દેવતાઓ કરશે, જસ તમને માનશે, એટલી મોટી હશે. આપને સમાધાન થયું કે ના થયું? તો એને પૂછ્યા તો અપાણી દેવી કે તો સત્ય બાકી રહે. તમે સમજાવ્યું પ્રમાણે એટલી ખબર પડી કે ભવિષ્યનું કોઈ વિચાર નહીં, અત્યારે વર્તમાનમાં જ રહેવાનું. એમ કુદરતી બનવું એટલે એનો કુદરતી બનવું એટલે હવે બનવાનું છે. એટલે જેવું બોલે મારે કુદરતી બનવાનું એટલે બીજા બીજો બીજો મીનિંગ એવો છે કે તમે આવો કુદરતી છો. પાછું ને એટલે કરતા છીએ, કુદરતી છું એટલે ત્યાં ગઈ તમારે તમારો અંતર્મુખ થવાનો ભાગ થાય. કુદરતી બનવો તો અંતર્મુખ થવું પડે, વૈરમુખ ના થવાય એટલે અંતર્મુખ થવાનું છે. પાછું ને હવે હવે આ કુદરતી છે તમારે તો કેવી રીતે આ કુદરતી કે હું ઉન્નતિ છું આ સમજણને અકુદરતી કહેવાય. પાછું ને હું કરું છું આ સમજણને અકુદરતી કહેવાય. પાછું ને કે ના સમજે હવે કુદરતી થયું છે તો બાય રિલેટિવ ઉપરથી ઉન્નતિ છું, બાય રિલેટિવ ઉપરથી સુધા તો કુદરતી થઈ ગયા. બોલો હવે ક્યાં કશું મહેનત થઈ એવું તો ડોક્ટર થવા તો 25 વર્ષ ગાળવા પડે ને બધે જવું પડે તમારું. પાછું ને આ થઈ ગયું એટલે વૈજ્ઞાનિક સંયોગી પુરાવા ભેગા થાય ત્યારે કાર્ય થાય તો કુદરતી થઈ ગયું. ક્યાં તમારો સમય કાઢવાનો રહ્યો કે ખાલી તમારા સમયની અંદર જ આ સમજણ બરાબર થઈ ગઈ? તમે જે ભણતા હોય કરતા હોય હરવું હોય ફરવું હોય તમે કશું રોકટોક જ નથી તમારે, તમારા ભાગમાં ખાલી આટલું થઈ ગયું, આ કુદરતી થઈ ગઈ. પાછું ને એને હવે તેમ ચિતા ભરેલો માલ બધો વિચિત્ર છે જે તમને નથી ગમતો, લોકોને નથી ગમતો. હવે નક્કી કરી મારે કુદરતી થવું છે તો ભરેલો માલ વિચિત્ર છે તો ભૂલ દેખાય કે ના દેખાય તો પ્રતિક્રમણ કરો. દેખી તો વ્યવહાર કુદરતી છે, વિચિત્ર છે, નરકે જવાનો છે, તિરેજમાં જવાનો છે, વાંચું ને પણ તરત તમારે ભૂલ દેખાય પ્રતિક્રમણ કરો, કુદરતી થઈ જાય. બરાબર પ્રતિક્રમણ થાય છે કે નહીં કેવી રીતે ખબર પડે? બરાબર પ્રતિક્રમણ થાય છે કે નહીં કેવી રીતે ખબર પડે? પ્રતિક્રમણ કેમ કરવાનું? હું કરું છું ભૂલ કરી છે તો તારું નામ છે હું બોલું છું કે હું ઉન્નતિ છું તો ભૂલ કહેવાય. બાય રિલેટિવ ઉપરથી ઉન્નતિ ઉપરથી સુધાર ભૂલ નથી, હું કરું છું ભૂલ કહેવાય. અને વૈજ્ઞાનિક સાયન્સ પુરાવા ભેગા થાય ત્યારે આ બધી વસ્તુ થાય છે, એવું એને નિયમિત તરીકે છે, ભૂલ વિના ના થાય. આ તો ને કે આ આખું જ છે આ થઈ ગયા.
તમારા જ વ્યવહારમાં ત્યાં અલગ આ દાદા માટે કોઈ સમય જ નહીં કાઢવાનો તમારો, તમારો વ્યવહારમાં જ આખું ભૂલવી નાખો. વાત શું કરાશે ટૂંકમાં, સમજણ ભૂલવાળી છે માટે ભૂલો થયા કરે છે. વાંચો ને, એટલે તમારે સમજણ ભૂલ વિના નહીં કરવા માટે ભૂલો થવાનું બંધ થઈ ગયું. હવે એવા કેટલાય વ્યવહારમાં તમારી સમજણ ભૂલ વિનાની છે તો કઈ પ્રોબ્લેમ નથી, અમુક બેઝિક વ્યવહાર ચાલે છે, સરસ ચાલે છે. વાંચો ને કે ના સમજાય, એટલે વરસાદની સિઝનમાં વરસાદ પડે બીજું કઈક પડે તો એમાં પલળી જાય તો કોણ વાત, વરસાદ નો વાત ના. એટલે કુદરતી થયું, આ ભૂલ નથી, ચપટીમાં જ થઈ ગયું. એટલે બહુ જ અદભુત જ્ઞાન ખુલ્લું થયું છે. આટલી આપણા બધાને એટલી બધી પુણ્ય છે કે દાદા ભગવાન પ્રાગટ્ય થવું, આવું જ્ઞાન ખુલ્લું થયું અને દાદાના નિમિત્તે 60,000 મહાત્માઓ ને આ જ્ઞાન મળ્યું અને ઘણા બધા છીએ, એ રીતે આપતપુત્રો તૈયાર થયા છે. તો એ રીતે તમે બધું જ જેવું દાદાને જોડે અમને મળ્યું એવું તમને બધું જ મળી શકે એવું છે, એટલી મોટી વસ્તુ છે. પણ પૂછો કશું માનીને ના ચાલો, માનીને ચાલશો તો પ્રોબ્લેમ છે. કેમ પ્રોબ્લેમ છે માનીને ચાલવાની? માનીને ચાલીએ છીએ આપણે જોવા જાણવાથી ચાલીએ છીએ, માનીને ચાલે દર્શન થી નથી પેલા, માનીને ચાલે છે. ક્યાં માનવાનું ક્યાં નહીં માનવાનું, ક્યાં માનવાનું ક્યાં નહીં માનવાનું સમજાવો તો કે જેમાં ક્યારે પણ ફેરફાર ના થાય. આજે પણ ફેરફાર નથી થવાનો, ગઈકાલે પણ ફેરફાર નથી થવાનો, આવતીકાલે ફેરફાર નથી, તો એમાં માનીને ચાલવાનું છે. આત્મા છે જ, અને જેમાં પલે પલે ફેરફાર થયા કરે છે એમાં માનીને ચલાય, એમાં જોવા જાણવા પણ છે. હવે જે પલે પલે ફેરફાર થાય છે એની અંદર તમે માનીને ચાલો છો એના બધા પ્રોબ્લેમ છે, એટલે હવે કુદરતી થાય છે. એટલે તમને તમારા પર વિશ્વાસ નથી કે છે વિશ્વાસ નથી એટલે જ પ્રોબ્લેમ. વાત સમજી ગયા સમજી, તો કે જે પલે પલે બદલાય છે એ ભાગમાં તમે માનીને ચાલો છો, પલે પલે બદલાય એમાં તમારે માનીને ચલાય નહીં, તમારે જોવા જાણવા પણ જોઈએ. અને આત્મા બદલાતો નથી ગમે તેવી પરિસ્થિતિમાં, વાંચું ને, આત્મા ક્યારે ચોર નથી થયો, આત્મા ક્યારે લબાડ નથી થયો, આત્મા ક્યારે ક્યારે પણ ખૂની નથી થયો. વાંચું ને, તો જેમાં ફેરફાર ના થતો એમાં માનીને ચાલો બરાબર, પણ જેમાં પલે પલે ફેરફાર થતો હોય, વાંચું ને, એમાં હંમેશા એની વિગતમાં જવાનું જ હોય, જોઈને જાણવાનું જ હોય. એ પુસ્તકણ કર્યા પછી બી એ કરેક્ટ નીકળે, પણ બીજી પણ એ જ વસ્તુ, બીજી પલે એ જ વસ્તુ ઇનકરેક્ટ થઈ જાય, એટલી બધી વસ્તુ છે. પણ એ વસ્તુની અંદર આપણે માની ચાલે છે એનાથી આપણા પ્રોબ્લેમ છે. હવે માનીને ચાલવું એટલે તમે આમ બધું થઈ ગયા, અને જાણીને ચાલવું જોવા જાણવા પણ હોય તો કુદરતી માની ચાલુ. તો ખરેખર તમે કરો છો તો કોઈ કરાવે છે, કરાવે છે, બોલો છો તો કોઈ બોલાવે છે, બોલાવે છે, વિચારો છો તો કોઈ સંજોગ થી વિચારે છે. તેમ છતાંય હું કરું છું, હું બોલું છું, વિચારું છું, આ છે જ, એને આમ ના બોલવું જોઈએ, એ આવું બોલી માટે મને આમ થયું, આ બધું માનીને ચાલવાનું. કોઈની કશી તાકાત નથી કરવાની, બોલવાની કે વિચારવાની, વાંચું ને ઘણા સમજાય. પણ તેમ છતાં આ નિશ્ચયથી માન્ય છે કે આવું છે, હું કરું છું, હું બોલું છું, હું વિચારું છું, એ આવું બોલી, આ ના બોલી તો આમ ના કરે, આમ છું, આ બધું દ્રઢ થઈ ગયેલું છે એટલે પછી ત્યાં પ્રોબ્લેમ સાથે એ અકુદરતી પડું છે. પણ આ તમને કહું પડી જાય કે ભાઈ હું કરતી નથી, બોલતી નથી, વિચારતી નથી, સંજોગથી કરવા પણ, બોલવા પણ, વિચારવા પણ, એટલું સમજી ગયું
તો કુદરતી થઈ જાય. આ બધું જે કહે ને કે 33 કોટી દેવી દેવતાઓ તમારી સેવા કરશે, એ દાદાને સમજાયું તો આ બધું શું થયું સરસ રીતે સમાધાન થયું કે ના થયું. શું નામ તમારું? યુર્વિતા. યુર્વિતા ક્યાંથી આવો છો? બરોડાથી. બરોડા. તમારું નામ? લીના. ક્યાંથી આવો છો? ગોધરા. ગોધરા. કે પૂછવું છે તમારે? કઈ પૂછવું છે? ખાલી તમને તમને જે બિલીફ છે કે હું બોલું છું, હું કરું છું, વિચારું છું, તો ખરેખર તમે બોલો છો? તો તમે ખરેખર કરો છો? સમજાઈ ગયું કે હું કરતી નથી, બોલતી નથી, વિચારતી નથી, એટલે તમે ધ્યાનમાં આવી ગયા. માનવા મનાવવાનું નથી, આટલું સમજી ગયું. આ સમજણ તમારે જોડે રાખશો તો એ તમને સમાવશે, અને આ સમજણ જોડે નહીં રાખે તો તમને વિષમતા ઉભી કરશે. વિષમતા ઉભી કરશે. આ સમજણ જોડે રાખવાનું છે. માનવા મનાવવાનું નથી. અને મેં તમને કઈ પ્રશ્ન કર્યો, તમે કીધું ના હું બોલતી જ નથી, હું કરતી નથી, વિચારતી નથી, સ્પષ્ટ જ છે. તમે બોલો તો હું કરું છું, હું બોલું છું, વિચારું છું, તો પછી મારે દાખલો આપીને બતાવો કે ખરેખર તમે કરો છો, બોલો છો, વિચારો છો. તમને શંકા પડાય, દાખલો આપીને કરે તો ના ખરેખર બોલતી નથી, કરતી નથી, વિચારતી નથી, તો આ તમને રિયલાઇઝ થઈ ગયું. રિયલાઇઝ થઈ ગયું એટલે તમારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ. રિયલાઇઝ થઈ ગયું એટલે તમારું દર્શન બરાબર થઈ ગયું. વાંચું ને કે આ થઈ ગયું, એ દર્શન બરાબર થઈ ગયું એટલે એ દ્રષ્ટિ બરાબર થઈ ગઈ, તમારી સમજણ બરાબર થઈ ગઈ, એટલે જેવી દ્રષ્ટિ સૃષ્ટિ બને નહીં, બને બની જાય. આટલી જ તમારા બધા વ્યવહારો એઝ યુઝ્યુઅલ રાખેલા છે અને એની અંદર તમને આ જ્ઞાન આપ્યું છે. દાદા એ શરૂઆતમાં એવું કરેલું પાછું ને એને કે આટલું તમે કરીને લાવ, પછી હું તમને આ જ્ઞાન આપું. પાછું ને એટલે તમને પ્લોટ પણ આપ્યો, જમીન પણ આપી અને બધું આપ્યું ખરું બધી વસ્તુ, કે તમારે બે માળ બનાવીને લાવવાનું, કે એટલે પછી બીજા માળે તમને જ્ઞાન આપી દઉં, પણ કોઈ તમારે ઊભું ના રહે એમ કહ્યું. એટલે પછી દાદાએ શું કર્યું કે તમને પરીક્ષામાં પહેલા પાસ કરી દીધા. પાછું ને પરીક્ષામાં પાસ કરી દીધા એટલે તમને શું કેમ થાય કે ડોક્ટર બનાવી દીધું, અને પછી તમને આ આપેલું છે. એટલે જે આત્મઘાતી કર્મ હતા એ ઉડાડી દીધી, જેને દર્શન મોહ કહેવામાં આવે છે, એ દર્શન મોહ ઉડી ગયો એટલે હવે ચારિત્ર મોહ રહ્યો હતો. એટલે અત્યારે ભરેલો માલ છે એટલે ચેતન જેવો લાગે, પણ ચેતન નથી, નિશ્ચેતન ચેતન છે. ટાંકીમાં પાણી ભરાય અને ખાલી થાય, ખાલી થાય અને ભરાય, ભરાય અને ખાલી થાય, એને ચેતન વાળો ભાગ કહેવાય. પણ ટાંકીમાં પાણી ભરાતો તો એ કોક બંધ કરી દીધો, એટલે જે અંદર છે એ ખાલી નીકળે, ડિસ્કનેક્ટ થયો. ભરેલો માલ છે એટલે એ વિકી તો નીકળશે, પણ તેમ છતાં તમે અશુદ્ધ નથી. વાત સમજે કે ના સમજે? શુદ્ધ જ છો. હવે આ એક ટાંકીનો દાખલો આપણે, બીજો એક દાખલો આપીએ છીએ કે પેલો ભમેડો છે, તો આપણે દોરી વીટે પછી આમ નાખીએ છીએ જેની ઉપર, પછી ભમેડો ફરે છે તો ચેતન જેવું લાગે છે, પણ ચેતન નથી, નિશ્ચેતન છે. એ અશુદ્ધ લાગે છે, લબાડ લાગે છે, પણ અશુદ્ધ ને લબાડ નથી, એ શુદ્ધ જ છે. મારો હાથ છે કે હું ચેતન છે કે બધું લિંક તૂટી ગયું.
એટલે એની આખી જે સાયકલ હતી તૂટી ગઈ છે. એટલે આ વિચિત્ર વ્યવહાર છે. તો જગતના લોકો હોય તો ત્યાં ડ્રામેટિકલી માફી માંગવાની સોરી બોલવાનું, પણ આ દોષના તમારે પ્રતિક્રમણ નથી કરવાનું, આ દોષને તમારે જોવા જાણવાનું બાકી. પણ એ આપણે જો જોઈએ જાણીએ તો જ, જોઈએ જાણીએ તો પ્રતિક્રમણ ના આવે ને. જોઈએ જાણીએ તો ના આવે તમારે, નહીં તો પછી કરવા પડતી. હા, જો એ ના હોય તો પછી બે વસ્તુ ના કરવા પડે ને, એક તો આપણે જોવા જાણવાનું ચૂક્યા, કરવું પડે જોવા જાણવાનું કરવું પડે, પેલું એ કરવું. પણ પેલામાં તો તમને ખ્યાલ આવી ગયો વાંચો ને, પેલા ને સેટિસ્ફેક્શન એટલે એ વ્યવહાર પ્રતિક્રમણ થયો, કારણ કે પેલા આગળ જીતી છે ને, ત્યાં તો તમે સોરી બોલી દીધું, એને જે રીતે સેટિસ્ફેક્શન કેવી રીતે સેટિસ્ફેક્શન આપી દો, એટલે એને પગે તમે જ ગણા ના ના માન બરાબર છે, બરાબર છે, પતી ગયું. પછી તમારે નથી કરવાનું, વાંચો ને કે ના સમજે, તમારે એને જોયા જ કરો કે હું આ શું થયો જ નથી, એવું કરવાનું કશું નથી, જ્યાં કરવાનું આવે છે ત્યાં દાદા ભગવાન નો માર્ગ નથી, કરો છો એ જ્ઞાન ક્રિયા છે. જ્ઞાન ક્રિયાને કરતા હોય ને એને વિતરાગ કહેવાય, અને અજ્ઞાન ક્રિયાને કરતા હોય એને સંસારી કહેવાય. આ જ્ઞાન ક્રિયા કરું છું એટલે ભગવાન થઈને ભગવાનની ભક્તિ કરું છું, ભગવાન થઈને વાંચું ને, જ્ઞાન ક્રિયા છે એટલે ખરેખર એ કરતા ભાવે કરતા નથી. એટલે જ્ઞેય જુદો પડ્યો ને જ્ઞાતા જુદો પડ્યો, દ્રશ્ય જુદો પડ્યો ને દ્રષ્ટા જુદો પડ્યો, એવી રીતે કરતો. પેલા દ્રશ્યને જ દ્રષ્ટા કહેતા હતા, પેલા જ્ઞેયને જ જ્ઞાતા કહેતા હતા, વાંચો ને કે ના સમજાય. એટલે જ્ઞેય જુદો પડ્યો અને જ્ઞાતા જુદો પડ્યો, એટલે હવે તમે વિધિ કરનારા ના થાય. કરનારો કરે છે, પણ જે પેલો જોનારાને કરનારો બનાવતો એ જુદો થઈ ગયો. એટલે જોનારો છે, કરનારો તો કરે છે, પણ પેલા કરનારા જોનારાને જ કરનારો માનતા હતા, પણ જોનારો જુદો થઈ ગયો. એટલે કરનારો કરે છે, પણ જોનારો જુદો જ છે. એટલે જે જોનારો છે કરનારાને જોવે છે, કરનારો જોવે છે. એટલે જે બહાર આવી જીધે એની પાસે શું કીધું, એ વ્યવહાર પ્રતિક્રમણ થઈ ગયા. અને તમે જે કરનારો છે એને જોનારો જોવે છે, એ જોનારો કરનારો નથી બનતા, બસ પ્રતિક્રમણ, તમારું પ્રતિક્રમણ નહીં કરવાનું. બહુ ઈઝી છે ભગવાનનો માર્ગ તો, ઈઝી જ છે, પણ એઝ ઈટ ઇઝ એવું જોવાવું જોઈએ ને ત્યાં. એટલે તો પ્રશ્નોત્તરી માંગે, આમાં કથા પ્રવચન કે વ્યાખ્યાન બિલકુલ ના થાય. તમે પોતે ઇન્વોલ્વ થાવ, એટલે જેમ અત્યારે આ કહ્યું તું બોલ્યો કે ના બોલ્યો, કેમ કે આમ ઈઝી છે, પણ એ ઈઝી જેટલું અઘરું છે ને, એટલું નથી રહેતું, એટલે જ આખું આ ઊભું થયું છે. એટલે આપણે જે કરવા પણ લાયા છે ને, હા, એ કરવાપણાના આધારે હજી એવી જે કે મોક્ષે જવું તો કરવું જ પડે. હા, પાછું ને કે ના સમજે, એટલે ઈઝી ને અઘરું બનાવ્યું છે. હા, પાછું ને, એટલે મારે હવે તમારા ઈઝી છે ને એનું તમને કરવાનો ઉપસદ બહુ ગમશે, આનો કોઈ તમારે કઈ નહીં કરવાનું, તકલીફ પડી જશે તમને. સમજવાનું છે, ત્યાં પ્રશ્ન થવો જોઈએ કે નથી કરવાનું એટલે શું છે, કરવાનું તો છે તો નથી કરવાનું શું છે. તો કે પેલા કરનારો અને જોનારો બે થઈ ગયો, એટલે એ તે કરતા બન્યા હતા, હવે જોનારો જુદો પડ્યો અને કરનારો કરે જ છે, એટલે તમે એવું કરતા થયા, એટલે કઈ નહીં કરવાનું. વાત સમજે કે ના સમજે, તમે માનીને ચાલતા હતા અને મનાવતા હતા, અને એ બધા વ્યવહારો તો સાચું ખોટું કરતા હતા, તો એ બધું સાચું ખોટું આવ્યું બીજું, એટલે એ જોનારાને કરતા બનાવી દીધું.
પાછું ને ક્યાં સમજ જોનારાને કરતા બનાવે, જોનારો કરતા ક્યારે થાય જ નહીં, અને કરતા હોય એ ક્યારે જોનારો ના થાય. આટલું જ કરવાનું હોય કે બીજું કરવાનું હોય પાછું નથી. પણ આ બધું બહુ જ બહુ જ નજીકની વસ્તુ છે. હવે નજીકની વસ્તુ છે એટલે તમારે દાદાનું વિજ્ઞાન સમજવું હોય તો ગ્રામર સમજવું પડે. ગ્રામર સમજવું પડે તો તમારે જે તમે વાતચીત કરીને પ્રશ્ન કરો એમાં એ તમારી ભાષા કે પ્રોનાઉન્સિસ બરાબર છે કે ભાષા કે પ્રોનાઉન્સિસ બરાબર નથી એ એટલું જ બરાબર કરવાનું. વાંચું ને કેવા સમજાય. એટલે ધારો કે અમારે જૈનમાં દીક્ષા લઈ ગયો તો અમારે પહેલા પહેલા ગ્રામર શીખવું પડે. પરફેક્ટ શબ્દ રચના જોઈએ કોઈ દિવસ પરફેક્ટ શબ્દ રચના વાંચું ને. એટલે એને દાખલાથી સમજવું હોય કે જેલમાં જેલર હોય અને પેલા કોઈને ફોનમાં મેસેજ આપે પકડો મત જાણી દો પાછો ને એને પકડો મત જાણી દો. હવે અલ્પરિવહન આ રીતે મૂકેલું છે અને પેલો કઈક બોલવામાં એમ થાય પકડો મત જાણી દો. ખાલી અલ્પરિવહન કઈ જગ્યા મૂકો છો એના આધારે બદલાઈ જાય. બાકી ને પકડો મત જાણી દો પકડો મત જાણી દો પકડો પછી કહો પછી જાણી. એટલે આ તમારી ભાષા જ બરાબર થઈ ગયું. પછી બહારના લોકોને જે આંગળી ચીધી છે એટલા જ પ્રતિક્રમણ કરવા લાગે બીજા ના રહે. એટલે ટૂંકમાં તમારી ભાષા પરફેક્ટ જોઈએ. હવે એ ભાષા પરફેક્ટ આવતી નથી ત્યાં પછી પ્રોબ્લેમ આવે. ત્યાં પ્રોબ્લેમ એટલે શું છે કે વ્યવહારમાં તમે જો વ્યવહાર જગતમાં તમારે જોયું તમારી 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 વાણી હશે ને એક્ટિવ વોઇસ વાણી હશે. એને આમ કર્યું એને આમ ના કરવું જોઈએ ને મેં આમ કર્યું હું ના તો થાતર નહીં આ તો હું પહોંચી ના કરીને બધું રાગે પડ્યું ના બધું એક્ટિવ વોઇસ છે પેસિવ વોઇસ છે નહીં. હવે તમે યથાર્થ પ્રતિક્રમણ ક્યારે કરે કે તમારી વાણી પેસિવ વોઇસ વાળી હોય. એટલે ઘણી વાર પૂછું છું કે રામે રાવણ ને માર્યો કે રામ થકી રામ મરાયો. રામ થકી મરાયો પણ રામે રાવણ ને માર્યો તો એક્ટિવ હોય છે તો ગમે તેટલા પ્રતિક્રમણ કરશો પણ અતિક્રમણ ચાલુ જ છે. એ રીતે તમારી ભાષાથી ખબર પડશે તમારો પેસી હોય જશે વાંચું ને ક્યાં સમજાય તો પછી તમારું પ્રતિક્રમણ જરૂર નથી. પણ સામાન્ય રીતે તમારે એક્ટિવ વોઇસ છે એને આમ કર્યું આમ ના કરવું જોઈએ આમ તો આવું જ જોઈએ ને આખું નહીં. આ બધી વ્યવસ્થા કેવી છે બોલાયા કરતા પણ વ્યવસ્થા બરાબર નથી. એટલે કરતા ભોગતા પણ આવી ગયું તો પછી પ્રતિક્રમણ જરૂર પડે અને ખબર પડે કે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કોઈનું એવું ઇન્ટેન્શન નથી કે તમને બોલાવીને તમને હેરાન કરું છું. પણ ઘણી બધી વસ્તુ વ્યવસ્થા વાળાના હાથમાં છે ને ઘણી બધી વસ્તુ બીજાને સોંપેલી છે એના હાથમાં છે. પણ ક્યાં ને ક્યાં આવે હવે આપણે આજે આવ્યા પણ બીજી શિબિરમાં આવું નથી. વાતું ને ક્યાં ક્યાં એક્ટિવ વોઇસ થઈ ગયું એટલે એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ કરવું એને આરોગ્યના પ્રતિક્રમણ પ્રત્યા ખાને કહેવા જરૂર. આ વસ્તુ સમજવાનું સમાધાન થયું છે. આપણે પૂછવું નથી. Yeah. 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 Yeah.